વરણિ શરમણીય દર્શન મંદા સુરુચિરામબુજ પૂજિતા સુર નરોનંદિંત આપણા સૌના વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ રાધાકૃષ્ણ દેવ ધર્મ ભક્તિ વાસુદેવ તેમજ સરસ મજાની કથા ચાલી રહી છે શ્રીમદ્ ભાગવત વક્તા પરમ પરમપૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચંદ્ર સ્વામી ચૈત્રીસ સમયો આમ તો મહારાજે બે સમયા બાંધ્યા છે ચૈત્રી અને કાર્તિકી અને અણતડે આવવું એવી મહારાજની આજ્ઞા છે ભક્ત ચિંતામણીમાં તેવા ચૈત્રીસ સમયમાં સરસ મજાનું આયોજન થયું છે અને આયોજક પ્રેરક અમારા પરમપૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ છે અને યજમાનોમાં અમારે પંડોળી નિવાસી અક્ષર નિવાસી રાવજીભાઈ મહેજીભાઈ પટેલ ગંગા સ્વરૂપ શારદાબેન રાવજીભાઈ પટેલ તથા એનો પરિવાર તેમજ અક્ષર નિવાસી ધીરુભાઈ ગોહેલ ધીરુભાઈની સેવા તો ખૂબ સત્સંગમાં રહેલી છે એવા ધીરુભાઈ ગોહેલ ગંગા સ્વરૂપ સવિતાબેન નારાયણભાઈ ગોહેલ પરિવાર અમારા વિવેક તેમજ અક્ષર નિવાસી માવજીભાઈ માધાભાઈ છોડવડી વા છોડવડીયા વાવળી અને એનો પરિવાર સારો એ પરિવાર બધા જ ભક્તોની સ્મૃતિમાં વડતાલધામ જેવું પવિત્ર ધામ અને એમાંય પ્રસાદીનો આ સભા મંડપ અહીંની રજે રજ પવિત્ર છે શું કહીએ આ તીર્થધામનો મહિમા સર્વોચ્ચ તીર્થધામ છે વડતાલ જેવું વાલું વાલમને બીજું કોઈ નહીં વડતાલની ઉપમાના આપી શકાય એવું સંપ્રદાયનું શિરમોળ તીર્થધામ વડતાલ વડતાલમાં મહારાજે અનેક સમયા ઉત્સવો કર્યા છે અહીંયા મહારાજે શિક્ષાપત્રીની લખન કાર્ય કર્યું છે હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે આચાર્યની સ્થાપના કરી છે કેટ કેટલા કાર્યો કર્યા છે તો આવા પવિત્ર સ્થાનમાં ખાલી બેસવા મળે ને તો એ આપણા મોટા ભાગ્ય કહેવાય અહીં બેસવા મળે અને કથા સાંભળવા બે મળે તો બહુ મોટા ભાગ્ય અતિભાગ્ય અને હું જોઉં છું કે વડતાલનો આજે વિકાસ સારા એ સંપ્રદાયમાં ખૂબ થઈ રહ્યો છે પેલા જેટલા પૂનમે આવતા ને એટલા હવે રવિવારે આવે છે અને એમાંય આ વર્ષ આપણા માટે તો અતિ મહત્વનું છે કેમ શ્રીજી મહારાજે જે બાથમાં ગાલીને જે દેવો પધરાવ્યા છે મહારાજે પ્રતિષ્ઠા કરે છે મહારાજે આરતી ઉતારી છે આમ તો વડતાલનું ખાતમુહૂર્ત કર્યું પણ એ પણ મહારાજે કર્યું છે એનું મુહૂર્ત પણ મહારાજે કઢાવ્યું છે હરી લીલા મૃતગ્રંથમાં કથા આવે છે તો શ્રીજી મહારાજે જેની પ્રતિષ્ઠા કરી છે એ વડતાલ ધામે અને એમાંય સારા એ સંપ્રદાયમાં પોતાનું સ્વરૂપ પધરાવ્યું તો એક વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ અને અહીંયા ભુક્તિ અને મુક્તિ બેય મળે આવું સ્થાન ન મળવા કે ભુક્તિએ મળે ને મુક્તિ મળે અહીં તો મુક્તિ અને ભૂક્તિ બેય મળે એટલે આ લોકમય સુખી થાય ને પરલોકમાંય સુખી થાય તો વાલા ભક્તો એવા તીર્થધામ પવિત્ર અને એમાં અમારે શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણ સ્વામી બહુ સુંદર કથા કરે છે સાંભળવાની મજા આવે અને અમારા આયોજક પરમપૂજ્ય સદગુરુ શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી નૌતમ પ્રકાશદાસ સ્વામીને કહેવું હોય તો શું કહેવું હાલ તો ચાલતો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ લાઈબ્રેરી સ્વામીને સંપ્રદાયનો જેટલો ઇતિહાસનો ખ્યાલ હોય છે એટલો બીજા કોઈને નહીં ખ્યાલ હોય તારીખ વાર બધું જ યાદ અને સંપ્રદાયમાં પૂજ્ય નૌતમ સ્વામીની બહુ મોટી સેવાઓ છે અમે વડતાલમાં તો અતિ મોટી હમણાં જૂનાગઢમાં સોનાના ને સાચા હીરાનો હાર અર્પણ કર્યો અહીંયાય ઘણી બધી મોટી સેવાઓ છે એટલે નૌતમ સ્વામી ચૈત્રી સમયનો આયોજક છે પ્રેરક છે સુંદર મજાનો સમયો ચાલી રહ્યો છે આમ તો મારે રોકાવવું જોઈએ પણ હું આવવાનો જ નહોતો પણ અમારા દેવસ્વામીએ મને ફોન કર્યો કારણ કે પ્રારંભ થાય છે તમે જતા આવો નહીતર આજે અમારે ઉદઘાટન છે સુરતમાં નવું સિંહાસન બનાવ્યું છે એટલે મારે સાત સાડા સાત વાગ્યે પહોંચવાનું છે એટલે બધા સંતો અને ભક્તો રાજી રજો એટલું કંઈ વિરમો છું